નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક ધામલિયા ઓસ્કાર ક્લાસીસ મોટા વરસાથી ચેપ્ટર નંબર ચૌદ એટલે કે આંકડા શાસ્ત્ર આંકડા શાસ્ત્રનો આપણે પહેલાં લેક્ચરમાં અભ્યાસ કર્યો કે અવર્ગીકૃત માહિતી હોય એટલે કે માત્ર અવલોકન આપ્યા હોય ત્યારે મધ્યક મધ્યસ્થ અને બહુલક કેવી રીતે મેળવી શકાય છે આજના લેક્ચરની અંદર આપણે સતત વર્ગીકૃત માહિતી આપી હોય સતત વર્ગીકૃત માહિતીમાં એટલે વર્ગ અને આવૃત્તિ આપી હોય તો વર્ગ અને આવૃત્તિ આપી હોય ત્યારે મધ્યક મધ્યસ્થ અને બહુલક કેવી રીતે મેળવી શકાય છે તેનો અભ્યાસ કરવાનો છે એટલે કે મેથડ નંબર બે મેથડ નંબર બેને આપણે સમજવાની કોશિશ કરવી છે મેથડ નંબર બે એટલે કે સતત વર્ગીકૃત માહિતી સતત વર્ગીકૃત ધ્યાન આપજો અસતત નથી અહીંયા સતત છે સતત વર્ગીકૃત માહિતી એટલે કે વર્ગ અને આવૃત્તિ આપી હોય જ્યારે માહિતી આપણને વર્ગ અને આવૃત્તિના સ્વરૂપમાં આપી હોય ત્યારે મધ્યક મધ્યસ્થ અને બહુલક કેવી રીતે મેળવી શકાય છે તેની વાત કરવી છે તો સૌથી પહેલાં વાત કરીએ આજના લેક્ચરમાં માત્ર મધ્યક માટેની તો મધ્યકની શરૂઆત કરીએ મધ્યક એટલે કે એક્સ બાર તો મધ્યક મેળવવા માટે આપણી પાસે ત્રણ રીત છે સતત વર્ગીકૃત માહિતીની અંદર મધ્યક મેળવવો હોય તો આપણી પાસે ત્રણ રીત છે એક સીધી રીતે એટલે કે પ્રત્યક્ષ રીતે ધારેલા મધ્યકની રીતે અને વિચલનની રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન તમારે એ દેવાનું છે કે પરીક્ષામાં તમને એમ કે મધ્યક મેળવો તો મોટાભાગે વિદ્યાર્થીઓ વિચલનની રીત જ ગણતા હોય છે આપણે પણ એ જ રીત ગણવાની છે પરંતુ પરીક્ષાની અંદર આપણને કહેવામાં આવે કે સીધી રીતે અથવા તો પ્રત્યક્ષ રીતે મધ્યક શોધો તો આપણે આપેલી રીત જ વાપરવાની છે પરંતુ એક્ઝામની અંદર એવું કહેવામાં આવે કે ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધો તો આપણે આ રીત નંબર બે વાપરવાની છે વિચલનની રીતે મધ્ય શોધો તો આ રીત નંબર ત્રણ વાપરવાની છે દરેક રીતના સૂત્ર થોડાક અલગ અલગ છે આ સૂત્ર ક્યાંથી આવ્યા તેનો હું તમને થોડુંક બેઝિક ખ્યાલ આપવા માગું છું જનરલી સ્કૂલની અંદર કે અધર ક્લાસીસની અંદર મેં જોયું છે ત્યાં સુધી આવું હોય છે કે સૂત્ર યાદ રાખવાના કઈ રીતે બનતા હોય છે એ હું તમારી સામે લાવું છું તો વિદ્યાર્થી મિત્રો સેસ સૂત્રો પર નજર રાખજો અને હું તમને સમજાવું છું એ ખાસ ધ્યાન રાખજો આપણે પહેલાં લેક્ચરમાં જોયું કે મધ્યક એટલે કે એક્સ બાર તો એક્સ બારનું સૂત્ર કંઈક આવું હતું સિગ્મા સીગમાં એક્સઆઈના છેદમાં એન આમાં માત્ર ને માત્ર એક્સાય આપણી પાસે એટલે અવલોકન હોય ત્યારે આ સૂત્ર આપણે વાપરતા હતા પરંતુ જ્યારે આપણી પાસે અવલોકન તો છે પણ સાથે આવૃત્તિ આવે સૂત્ર કઈક આવું બનતું હોય છે આવૃત્તિ આવે એટલે સૂત્ર આવું બની જાય બાર બરાબર એક આવૃત્તિ એટલે એટલે આવે કે એ જ વસ્તુ છે અહિયાં એક્સઆઈ હતો અહીંયા એફઆઈ એક્સઆઈ છે આવૃત્તિ આવી એટલે એફઆઈ વડે ગુણવાનું છે એટલે આ પહેલું સૂત્ર બની ગયું છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ આવે કે આમાં એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરવો પડે એટલે જનરલી એવું થતું કે વિદ્યાર્થીઓને ગુણાકાર ખૂબ મોટા પડતા એટલે થોડુંક નાનું બનવા માટે આ એક્ઝામ્પલ થોડુંક નાનો બને ઇઝી બને તેના માટે એક રીત શોધાણી એનું નામ હતું ધારેલા મધ્યકની રીત તો ધારેલા મધ્યકની રીતમાં શું કરવાનું છે કે આ જે એક્સઆઈ છે ને ત્યાં તમારે ડીઆઈ લખવાનું પણ એક્સઆઈમાંથી ડીઆઈ બન્યો કઈ રીતે તો હું તમને કહું કે ડીઆઈ આ રીતે બને કે ડીઆઈ નું સૂત્ર એવું છે કે એક્સ માંથી જે ધારો હોય મધ્યક એને કહેવાય એ એ બાદ કરી દેવાનો હવે સૂત્ર કઈ રીતે બન્યું હું તમને કહું આ સૂત્ર પર ખાસ નજર રાખજો એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ ની જગ્યાએ શું લખવાનું છે ડીઆઈ છેદમાં શું છે એન એન એટલે અહીંયા

કે કે સર એક સરખો વર્ગ આપ્યો હોય 0 થી દસ 10 થી વીસ 20 થી ત્રીસ એક સરખો વર્ગ આપ્યો હોય તો આ વિચલનની રીત પણ વાપરી શકાય છે તો વિચલનની રીત એક સરખો વર્ગ આપ્યો હોય વિચલનની રીત આપણે વાપરીએ તો આપણા માટે હજુ પણ સરળતા બની જાય તો એ જે વિચલનની રીત છે ત્યાં આ ડીઆઈનું પણ એક નાનું સ્વરૂપ આવ્યું એનું નામ પડ્યું યુઆઈ યુઆઈ કઈ રીતે આવ્યું કે આ ડીઆઈ હતો એને આપણે એચ વડે ભાંગી નાખવાનું એચ એટલે શું એ હું તમને યાદ કરાવવા માગું છું એચ એટલે અહીંયા થશે આપણે કે જે તમને વર્ગ આપ્યો હોય માની લો કે આ રીતે વર્ગ આપ્યો હોય કે જીરોથી દસ દસ થી વીસ તો આ જે વર્ગ છે જીરોથી દસ ને દસ થી વીસ એની વર્ગ લંબાઈ એ વર્ગ કેટલો લાંબો છે તો એની વર્ગ લંબાઈ અહીંયા દસ દસનો ગેપ છે એટલે એચ બરાબર કેટલા થશે દસ તો આ એચ એટલે કે વર્ગ લંબાઈ એક સરખી આપી હોય તો એને આપણે એચ વડે દર્શાવશું હવે ડીઆઈની કિંમત શું આવે કે કેસ એ છે તો સૂત્ર શું થશે તો કે એક્સ બાર બરાબર આ સૂત્રની અંદર જે આ સૂત્ર હતું તેની અંદર માત્ર આપણે એટલો ફેર ફરક કરવાનો છે કે જ્યાં ડીઆઈ છે ત્યાં શું લખવી દેવાનું છે યુઆઈ અહીંયા આપણે એચ વડે ભાંગાકાર કર્યો તો ત્યાં શું કરવાનો છે ગુણાકાર તો અહીંયા જોજો એ પ્લસ સીગમા એફઆઈ હવે ડીઆઈ આવ્યો તો ડીઆઈની જગ્યાએ શું લખવાનું છે યુઆઈ છેદમાં એન કેટલા વડે ગુણાકાર કરવાનો છે વર્ગ લંબાઈ એટલે કે એચ તો આ ત્રણે ત્રણ સૂત્ર કઈ રીતે આવ્યા એની મેં તમને જનરલ વાત કરી હવે થોડુંક ખાસ ધ્યાન એ દેજો કે આ ત્રણ રીત છે તો સીધી રીતે એટલે શું હમણાં સૂત્ર આપણને યાદ હોવું જોઈએ સૂત્ર જો નહીં આવડતું હોય તો આપણને કોષ્ટક બનાવતા પણ નહીં આવડે પણ સૂત્ર આપણને આવડતું હશે તો કોષ્ટક બનાવવું એકદમ સરળ છે આપણને રકમની અંદર વર્ગ અને આવૃત્તિ આપી લે છે હવે આપણે અહીંયા વર્ગ આપ્યો છે અહીંયા આવૃત્તિ આપી છે સૂત્રની અંદર આઈ આવે છે આઈ એટલે થશે મધ્ય કિંમત તો મધ્ય કિંમતને કહેવાય એક્સ આઈ તો આઈ કઈ રીતે મેળવવાનું છે એની તમને વાત કરો તો ધ્યાન આપજો આઈ એટલે કે મધ્ય કિંમત અહીંયા તમે વર્ગ જુઓ કેટલો છે પંદરથી પચીસ આ પંદર અને પચીસનો સરવાળો કરો તો પંદર પ્લસ પચીસ કેટલા થાય છે ચાલીસ એ જે જવાબ આવે એને બે વડે ભાંગવાનો તો ચાલીસને બે વડે ભાંગો તો જવાબ કેટલો આવશે વીસ દરેક વખતે એવું કરવાનું આ બી બીજા આ બીજા તમારે બીજી મધ્ય કિંમત મેળવી તો પણ એમ કરો પચીસ પ્લસ પાંત્રીસ કેટલા થાય સાઠ સાઠને બે વડે ભાંગો તો જવાબ કેટલો આવે ત્રીસ પણ આવું દર વખતે નહીં કરતા દર વખતે જો અહીંયા વર્ગ લંબાઈ અહીંયા કેટલાની છે દસ અહીંયા પણ વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ દસ દસ નો વધારો થાય છે તો અહીંયા પણ દસ દસ નો વધારો કરી દેવાનો છે તો અહીંયા પછી કેટલા આવશે ચાલીસ પચાસ સાઠ સિત્તેર અને એસી હવે ખાસ ધ્યાન દેજો કે મધ્ય કિંમત આપણે મેળવી લીધી હવે સૂત્રની અંદર આ જે એફઆઈ છે અને આ એક્સઆઈ છે એનો ગુણાકાર કરવાનો હતો એટલે કે આપણે એ કરીશું એફઆઈ ગુણ્યા એક્સઆઈ તો વીસ ને છ વડે ગુણો તો વીસ ને છ વડે ગુણશો તો કેટલા આવશે એકસો વીસ ત્રીસ ને અગિયાર વડે ગુણો તો કેટલા આવશે ત્રણસો ને ત્રીસ સાત ને ચાલીસ વડે ગુણો એટલે કેટલા આવશે બસો ને એસી પચાસ ને ચાર વડે ગુણશો એટલે કેટલા આવશે બસ્સો એવી રીતે આ બંનેનો ગુણાકાર કરવાનો સાહીઠ ગુણ્યા ચાર છ ચોક ચોવીસ એટલે બસો ને ચાલીસ સિત્તેર ગુણ્યા બે એટલે કેટલા આવશે એકસો ને ચાલીસ એંશી ગુણ્યા એક એટલે કેટલા આવશે એસી આ રીતે આપણે કોષ્ટક પહેલાં તૈયાર કરવાનું છે હવે આ કોષ્ટક આપણું તૈયાર થઈ ગયું છે સીધી રીત એટલે પ્રત્યક્ષની રીતનું હવે એમાં આપણે શું કરીશું કે આ જે આવૃત્તિનો સરવાળો છે ને ઘણા લોકો સિગ્મા એપસાય કે એફઆઈ કે તો આને આપણે એન કહેવાનું છે એન કયો કે સીગમાં એફઆઈ કયો બંને સેમ છે આપણે અહીંયા એન લખવી છે આ બધી આવૃત્તિનો જો આપણે સરવાળો કરશું તો એનો સરવાળો કેટલો આવશે પાંત્રીસ હવે જે આ છેલ્લી લાઈન હતી કે એફઆઈ એક્સઆઈ એના સરવાળાને એનો સરવાળો કરેલો આગળ શું લગાડી દેવાનું સીગમાં તો સીગમાં એફઆઈ એક્સઆઈ બરાબર આ બધા સીગમાં એફઆઈ એક્સઆઈનો જો સરવાળો કરવામાં આવે તો એનો સરવાળો આવશે અહીંયા તેરસો નેવું ઓકે હવે આપણે એના સૂત્રનો ઉપયોગ કરીએ તો મધ્યક તો મધ્યક એટલે કે એક્સ બાર એક્સ બારનું સૂત્ર હું આવતું હતું સીધી રીતમાં સીગમાં એફઆઈ એક્સઆઈ સેદમાં એન તો સીગમાં એફઆઈની કિંમત કેટલી મળી તેરસો નેવું અને એમ કેટલા અહીંયા વડે ભાગાકાર કરવામાં આવે તો આપણને કિંમત મળશે ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર તો આ સીધી રીતે આપણે મધ્યક મેળવો છે હવે આપણે મેથડ નંબર બે મેથડ નંબર બે એટલે કે ધારેલા મધ્યકની રીતે ધારેલા મધ્યકની એક્ઝામમાં આવું પૂછી શકે કે ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધો વિદ્યાર્થી ડાયરેક્ટ વિચલનની રીતે કરે અટવાવાનું થાય છે જો સારો સાહેબ અટકાશે તો ધારેલા મધ્યકની રીતે કઈ રીતે મધ્યક મેળવી શકાય છે તેની ચર્ચા આપણે કરીએ તો અહીંયા આપણને એક્ઝામ્પલમાં વર્ગ અને આવૃત્તિ આપી હોય છે આગળના દાખલામાં જોયું રીતે આપણે મધ્ય કિંમત મેળવી લેવાની છે પણ આ એક્ઝામ્પલનું સૂત્ર તમને યાદ હોય તો ધારેલા મધ્યકની રીતમાં ડીઆઈ આવે ડીઆઈ એટલે શું થાય એક્સઆઈ માઇનસ એ હવે એક્સઆઈ માઇનસ એ એટલે કે આમાંથી કોઈ પણ મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક મધ્યકને ધારવો પડે એને ધારેલો મધ્યક કહેશું તો અહીંયા તમે જુઓ આપણે પચાસ ને એ ધાર્યું જરૂરી નથી કે પચાસ ને એ ધારવું કોઈ પણ સંખ્યાને તમે એ ધારી શકો છો આ વીસને પણ ધારી શકાય ત્રીસને પણ ધારી શકાય કોઈ પણ એક સંખ્યાને એ લેવાનું છે એટલે કે એની કિંમત કેટલી થઈ પચાસ હવે દરેક અવલોકન એટલે કે દરેક મધ્ય કિંમત હવે અહીંયા મધ્ય કિંમત કેટલી છે વીસ તો વીસમાંથી પચાસ કાઢો તમે તો વીસમાંથી એ માઇનસ કરો એ એટલે પચાસ તો કેટલા આવે માઇનસ ત્રીસ અહીંયા ત્રીસ છે ત્રીસમાંથી પચાસ કાઢો તો કેટલા આવે માઇનસ વીસ ચાલીમાંથી પચાસ કાઢો તો કેટલા આવે માઇનસ દસ પચાસમાંથી પચાસ કાઢો તો કેટલા આવે ઝીરો સાઠમાંથી પચાસ કાઢો તો કેટલા આવશે દસ સિત્તેરમાંથી પચાસને કાઢો તો કેટલા આવશે વીસ એંશીમાંથી પચાસની બાદ બાકી કરવામાં આવે તો કેટલા આવશે ત્રીસ તમને એવું લાગતું છે કે આ તો પેટર્ન બની ગઈ ઝીરો પછી ઉપર માઇનસ દસ માઇનસ વીસ માઇનસ ત્રીસ હા ફાયદો છે વર્ગ લંબાઈ એક સરખી હોય તો મધ્ય કિંમત પણ આવી એક સરખી જ મળે અને મધ્ય કિંમત પણ એક સરખી મળે તો ડીઆઈ પણ આપણને એક સરખો જ મળે છે ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે માટે તો આ અલગ અલગ રીત આવે છે કે કઈ રીતે આપણને દાખલો એકદમ સહેલો પડશે હવે આપણને અહીંયા ડીઆઈ મળી ગયું છે હવે આપણે શું કરવાનું છે કે જે આ એફઆઈ છે અને આ ડીઆઈ છે એનો ગુણાકાર કરવાનો છે તો ગુણાકાર શું થશે તો એફઆઈ ઇન્ટુ ડી હવે એફઆઈડીઆઈનો આપણે ગુણાકાર કરશું તો એફઆઈ કેટલા છે અહીંયા છ ડીઆઈ કેટલા છે માઇનસ ત્રીસ બંનેનો ગુણાકાર કરશું તો કેટલા આવશે માઇનસ હવે અહીંયા એફઆઈ કેટલા છે અગિયાર ડીઆઈ કેટલા છે માઇનસ વીસ હવે બંનેનો ગુણાકાર કરો તો કેટલો આવશે અગિયાર ગુણ્યા વીસ એટલે કે માઇનસ બસોને વીસ આ રીતે તમે દરેક એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર કરશો તો આ રીતે આવતો જશે અહીંયા આવશે માઇનસ સિત્તેર જીરોનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર હંમેશા કેટલો થાય ઝીરો અહીંયા આવશે ચાલીસ ચાલીસ અને છેલ્લે આવશે ત્રીસ આ આપણું કોષ્ટક રેડી થઈ ગયું છે હવે આવૃત્તિના સરવાળાને આપણે કહેવી એન તો ની કિંમત કેટલી હતી પાંત્રીસ એ જ એક્ઝામ્પલ છે સેમ ટુ સેમ આગળ હતો તે હવે આ એફઆઈ અને ડીઆઈનો સરવાળો કરવાનો છે એટલે કે સમય ડીઆઈ સરવાળો કરો ત્યારે ખાસ ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો પહેલા પ્લસ વાળાનો સરવાળો કરવાનો તો આ ત્રણે ત્રણ પ્લસ છે તો ચાલીસ વત્તા ચાલીસ વત્તા ત્રીસ એટલે કે કેટલા થશે એકસો ને દસ પછી માઇનસ પછી આ બધા માઇનસવાળાનો સરવાળો કરવાનો જો આ બધા માઇનસવાળાનો સરવાળો કરશું એટલે કે માઇનસ એકસો એંશી માઇનસ બસો વીસ અને માઇનસ સિત્તેર તો થશે ચારસો સિત્તેર એટલે કે આનો જવાબ કેટલો આવશે માઇનસ ત્રણસો સાઠ હવે આનું સૂત્ર આપણે વાપરવાનું છે તો આનું સૂત્ર મધ્ય એક્સ બાર બરાબર શું હતું એ પ્લસ સીગમા એફઆઈ ડીઆઈ છેદમાં એન એની કિંમત કેટલી ધારેલી હતી પચાસ પ્લસ એફઆઈડીએ ની કિંમત કેટલી આવી માઇનસ ત્રણસો સાઠ એનની કિંમત કેટલી છે પાંત્રીસ પચાસ પ્લસ માઇનસ માઇનસ હવે ત્રણસો ને પાંત્રીસ વડે ભાગશો તો જવાબ આવશે દસ પોઈન્ટ ઓગણત્રીસ તો પચાસમાંથી દસ પોઈન્ટ ઓગણત્રીસની બાદ બાકી કરવામાં આવે તો થાય ઓગણચાલીસ પોઈન્ટ તેર તો આ રીત નંબર બે હતી ધારેલા મધ્યકની રીતે આ જ એક્ઝામ્પલ હજી ત્રીજી રીતે ગણી શકાય છે એનું નામ છે વિચલનની રીત તો વિચલનની રીત એકદમ સરળ રીત છે અને મોટા ભાગના દાખલા આ રીતે જ ગણવાના છે આપણે તો અહીં આપણને રકમમાં વર્ગ અને આવૃત્તિ આપી હોય છે મધ્ય કિંમત કઈ રીતે મેળવવાની એ તમને ખ્યાલ આવી ગયો છે એક્ઝામ્પલ નંબર એકમાં અહીંયા આપણે ડી યુઆઈ મેળવવાનું છે બીજા એક્ઝામ્પલમાં આપણે ડીઆઈ મેળવું અહીંયા આપણે યુઆઈ મેળવવાનું છે તો યુઆઈનું સૂત્ર શું આવે એક્સઆઈ માઇનસ એ અપોન એચ અહીંયા તમે જોજો એક્ઝામ્પલની અંદર વર્ગ લંબાઈ કેટલાની છે કેટલા કેટલાનો ગેપ દેખાય છે દસ નો ગેપ તો અહીંયા વર્ગ લંબાઈ એચ બરાબર દસ છે તો એક્સ આઈ માઇનસ એ એટલે શું એની કિંમત આપણે અહીંયા કેટલી લીધી છે પચાસ હવે અહીંયા એક્સ કેટલા છે વીસ તો વીસ માંથી એ બાદ કરો એટલે વીસ માંથી પચાસ કાઢો તો માઇનસ ત્રીસ આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું અને એને વર્ગ લંબાઈ વડે ભાંગવાનું છે તો વીસ માઇનસ પચાસ એટલે માઇનસ ત્રીસ અને એને દસ વડે ભાગો તો માઇનસ ત્રણ આવે પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન એ દેજો કે જ્યારે વિચલનની રીત હોય ગણતરી કરીને કરશો આવશે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક અને ઝીરો પણ તમારે જો આપણને વર્ગ બધા સરખા આપ્યા હોય તો જ્યાં તમે એ ધાર્યું છે ત્યાં ડાયરેક્ટ કેટલું લઈ લેવાનું છે જીરો ઉપર આ રીતે પેટર્નનીમાં માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ જ્યાં સુધી આવે ત્યાં સુધી અને નીચે જ્યાં સુધી આવે ત્યાં સુધી એ પ્લસમાં લખવાનું ઉપર માઇનસમાં એક બે ત્રણ જો તમે આ સૂત્ર પ્રમાણે કિંમત મેળવો તો પણ આ જ મળે પણ આપણે અહીંયા સમયની બચત કરવાની હોય માટે તમારે જે આપણે એ ધાર્યું તે આપણે કેટલા લખવાના છે જીરો નીચે વન ટુ થ્રી ઉપર માઇનસ વન ટુ થ્રી પણ ધ્યાન એ દેવાનું છે કે વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ તો જ આ રીતે કરવાનું છે નહીતર નહીં એક એક્ઝામ્પલ છે એ બુકમાં જેમાં વર્ગ લંબાઈ સમાન નથી તો આ સૂત્ર પ્રમાણે ચાલવાનું હવે આપણે આ એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરીએ તો એફઆઈ અને યુઆઈ એટલે કે આ એફઆઈવાળી લાઇન અને આ યુઆઈવાળી લાઈનનો ગુણાકાર કરીએ તો આમનો ગુણાકાર કરશો એટલે કે એફઆઈ અને યુઆઈનો જો ગુણાકાર કરવામાં આવશે તો છ ગુણ્યા માઇનસ ત્રણ એટલે કેટલા આવશે માઇનસ અઢાર અગિયાર માઇનસ બે એટલે કેટલા આવશે માઇનસ બાવીસ સાત માઇનસ એક એટલે કેટલા આવશે માઇનસ સાત ચાર ગુણ્યા જીરો એટલે કે ઝીરો ચાર ગુણ્યા એક એટલે કે ચાર બે ગુણ્યા બે એટલે કે ચાર એક ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ તમે જોઈ શકો છો જેમ રીત આગળ વધતી જાય છે એમ સરળતા વધતી જાય છે આપણી તો આપણે વિચલનની રીત જ વાપરવી જોઈએ એક્ઝામમાં જો મધ્યક ગોતવાનું તો પણ સ્પષ્ટ કરે કે ધારેલા મધ્યકની રીતે સીધી રીતે તોપેલી રીત વાપરવાની છે બાકી ખાલી એમ કે મધ્યક શોધો તો આપણે આ જ રીત વાપરી લેવાની છે હવે આવૃત્તિ જે હતી એટલે કે આ જે આવૃત્તિ એના સરવાળાને એન કહેવાય એ કેટલા મળેલા હતા પાંત્રીસ આ એફઆઈયુઆઈ છે એનો ગુણાકાર કરવી એટલે કે આ બધા જે આ જે બધી સંખ્યા છે એનો સરવાળો કરો સિગ્મા એફઆઈ યુઆઈ કોઈ પણ વસ્તુનો સરવાળો કરવો હોય તો એને આગળ આપણે આવું સીગમાં લગાડી દેવાનું છે ઇઝ ઇક્વલ્સ ટુ પહેલાં પ્લસવાળાનો સરવાળો કરો તો ફોર પ્લસ ફોર પ્લસ થ્રી એટલે કે ઇલેવન માઇનસ હવે આ માઇનસ વાળાનો સરવાળો કરો માઇનસ અઢાર બાવીસ એટલે કે ચાલીસ ચાલીસ ને માઇનસ સાત એટલે કે માઇનસ સુડતાલીસ અગિયાર માંથી સુડતાલીસ બાદ કરવામાં આવે તો જવાબ કેટલો આવશે હવે સૂત્ર મૂકી દેવી આમના મધ્યકનું પણ તો મધ્યક એક્સ બાર બરાબર આનું સૂત્ર શું હતું એ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ છેદમાં એન ગુણ્યા એચ સૂત્ર કઈ રીતે બન્યા છે ને એની ઉપર ધ્યાન દેજો એની કિંમત કેટલી ધારેલી હતી પચાસ પ્લસ સીગમા એફઆઈ યુઆઈની કિંમત કેટલી આવી માઇનસ છત્રીસ એનની કિંમત કેટલી હતી પાંત્રીસ અને વર્ગ લંબાઈ બધાનો ગેપ સરખો હતો અને કેટલાનો ગેપ હતો દસ દસનો તો બધાની વર્ગ લંબાઈ સમાન છે એટલે એચની કિંમત પણ કેટલી થશે દસ હવે તમે શેદ ઉડાડી શકો છો યાદ રાખજો કે વચ્ચે આ પ્લસ હોય ને આ સાઈડ આ સાઈડ કોઈ ગેમ નથી કરવાની આ ખોટી રીત રીત બરાબર પણ આવું કરવાનું નથી જવાબ આપણે એકદમ સાદી રીતે સરળ રીતે સારો લાવવાનો છે તો આપણે શું કરશું આનો હિસાબ કરવાનો આને અલગ જ રાખવાનો આ પચાસ પ્લસ માઇનસ માઇનસ હવે છત્રીસ ગુણ્યા દસ પેલા છેદ અહીંયા ઉડતો તો ઉડાડી શકાય છે પણ ડાયરેક્ટ કરો તો એ વાંધો નહીં છત્રીસ ગુણ્યા દસ એટલે કે ત્રણસો ને સાહીઠ છેદમાં કેટલા છે પાંત્રીસ હવે જોજો આ પચાસના પચાસ ત્રણસો સાઠ ને પાંત્રીસ વડે ભાંગો એટલે કેટલા થશે દસ પોઈન્ટ ઓગણત્રીસ અને પચાસમાંથી દસ પોઈન્ટ ઓગણત્રીસ બાદ કરવામાં આવે તો ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર આ આપણને મળી ગયો મધ્યક કઈ રીતે મધ્યક મેળ્યો વિચલનની રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન તમારે એ દેવાનું છે કે એક્ઝામની અંદર તમને કોઈ સ્પષ્ટીકરણ કરવામાં ન આવે કે કઈ રીતે દાખલો ગણવાનો છે ખાલી વર્ગ અને આવૃત્તિ આપી દે તો તમારા વિચલનની રીત જ વાપરાય પરંતુ તમને એવું કહેવામાં આવે કે ધારેલા મધ્યકની રીત અથવા તો સીધી રીતે દાખલો ગણો તો આગળ જે રીત અને રીત બે અને રીત એક આપણે જોઈએ તે પ્રમાણે ગણવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં માત્ર આપણે મધ્યકની વાત કરી